બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અમદાવાદની. અમદાવાદ ખાતે 13 વર્ષની અમદાવાદની છોકરીએ આંખે પાટા બાંધી 141 માટીના પેન તોડવાનો રેકોર્ડ બનાવી અને એ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મહિલાનું મહત્વ દરેક મનુષ્યના જીવનમાં ખૂબ જ અગત્યનું છે. એ પછી માતા, પત્ની, મિત્ર, બહેન, કોઈ પણ સંબંધ હોય, મહિલા વગર બધું જ અધૂરું છે. સમગ્ર વિશ્વમાં 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા કરવામાં આવે છે અને આ વર્ષે તેની થીમ ચોસ્તક ચેલેન્જ રાખવામાં આવી છે કે પોતાની જાતને ચેલેન્જ આપો, પોતાની જાતને કોઈ પણ જાતની લિમિટેશનમાં ન બાંધો અને લીધેલ ચેલેન્જને પૂર્ણ કરો. આ થીમને 13 વર્ષની અમદાવાદી છોકરી જેન્સી સોનીએ સાર્થક કરી બતાવ્યું છે. તેને ફક્ત 13 વર્ષ 8 મહિના અને 3 દિવસની વયે આંખે પાંટા બાંધી 141 માટીના પેન તોડવાનો રેકોર્ડ બનાવ્યો અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જેન્સીના પિતા ભાવિન સોનીએ જણાવ્યું કે સામાન્ય ગુજરાતી કુટુંબની હોવાથી જ્યાં છોકરીઓ સામાન્ય રીતે લાડ લડાવે છે અને ખૂબ જ શારીરિક દબાણથી દૂર રહે છે. હું જેન્સી સોની છું અને હું અમદાવાદમાં રહું છું અને 8 વર્ષથી કરાટે અને સાથે સાથે બ્લાઇન્ડ સ્પોર્ટ પણ કરું છું. હું કરાટે 8 વર્ષથી કરું છું અને મારા કોચ ફિટનેસ મિસ્ત્રી છે અને મારા મેન્ટર છે કમલેશ અને પિંકી સુરતી. હું કરાટે બહુ જ વર્ષોથી કરું છું અને કરાટે કરવાની પ્રેરણા મને મારા સ્કૂલથી જ મળેલી છે. મને 25 મેડલ્સ એન્ડ 2 ટ્રોફીઝ પણ મળેલી છે કરાટેના ફિલ્ડમાં. હું કરાટેમાં બ્લેક બેલ્ટ સુધી પહોંચેલી છું અને હું ઘણા બધા કરાટેના સ્ટન્ટ્સ કરું છું જેમાં કિક પણ આવી ગઈ, ફ્લિપ્સ પણ આવી ગયું અને બહુ જ બધા રીતના જિમ્નાસ્ટિક સાથે મતલબ બહુ જ બધા સ્ટન્ટ્સ આવી ગયા. આ પ્રેરણા મને મારા સ્કૂલના ટીચર પ્રિતેશ મિસ્ત્રી સાથેથી મળેલી, કારણ કે હું જ્યારે ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાંથી ત્યારથી હું સ્કૂલમાં કરાટે કરતી હતી તો ત્યારથી જ મને કરાટે બહુ જ ગમતું હતું અને બહુ જ મજા આવતી હતી કરવાની. હું એવી રીતે લડતી હતી કે સામેવાળાને ચોટ પણ ના લાગે, એ શીખે બી કે કેવી રીતે એનું ડિફેન્સ થઈ શકે અને હું બી શીખી કે એ હવે મારે તો મારે કેવી રીતે ડિફેન્સ કરું અને ઓલવેઝ કંઈક નવું ટ્રાય કરું, નવી ટેકનિક ટ્રાય કરું. બધા લોકો જે સોચે છે કે છોકરાઓ સાથે કોઈની કમ્પેરિઝન ના થઈ શકે કે સ્ત્રીઓ એવી નથી જેની સાથે કમ્પેરિઝન થઈ શકે, સ્ત્રીઓ કંઈ નથી, એ બધાને રોંગ પ્રૂફ આવવાનો અમને મોકો મળેલો છે અને આ મોકાથી હું પ્રૂફ કહી શકું છું કે સ્ત્રીમાં એટલી પાવર છે કે જ્યારે પણ જે પણ થાય એ કરી શકે છે. આવું એક પણ મારી સાથે બી બનેલું છે. જ્યારે હું 12 વર્ષની હતી અને થાઈલેન્ડના ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ગયેલી હતી તો ત્યારે હું મેચના આગલા દિવસે રાતે પ્રેક્ટિસ કરતી હતી અને પડી ગઈ અને મને મારા હાથ પર જર્ક આવ્યો જેને લીધે મારા હાથમાં ક્રેક થઈ ગઈ. મને ખબર હતી કે આ કંઈક મેજર હતું પણ મેં વિચાર્યું આ જ ટાઈમથી હું મારી કન્ટ્રી માટે કંઈક કરું અને કોઈને જ ના બતાવવાના બારેમાં અને મેચ રમું. બીજા દિવસે જ્યારે હું ગ્રાઉન્ડમાં મેચ રમવા ગઈ ત્યારે મારા હાથમાં ગ્લવ જ નહોતો ઘૂસતો અને તે બહુ ડિફિકલ્ટીઝ થઈ અને મારા કોચે કીધું કે ચલો આપણે મેડિકલ ટીમને કહીએ, પણ મેં કીધું ના સર હું આ રમીશ અને આ જીતીશ. મેં માંડ માંડ ગ્લવ્સ પહેર્યા, રિંગમાં ગઈ, રમ્યું, મેં બહુ જ ટ્રાય કર્યું, મારો એ હાથ ચાલતો નહોતો તો મેં એનો ડિફેન્સ કર્યો પણ હું જીતી અને મને બ્રોન્ઝ મેડલ મળ્યો અને મેં પ્રૂફ કર્યું કે હું મારી કન્ટ્રી માટે કંઈ પણ કરી શકું છું ભલે મને કંઈ પણ થાય. હું કરાટેમાં આગળ વધીને એક ઇન્ડિયન આર્મી મિલિટરી ઓફિસર બનવા માંગુ છું. જ્યારે પણ મારી કન્ટ્રીને મારી જરૂરત હશે હું ઓલવેઝ આઈ જઈશ, નો મેટર વોટ. જેન્સી હંમેશા ખૂબ જ મહેનતુ અને સક્રિય દેખાતી હતી. નાનપણથી જ રમત પ્રત્યે આકર્ષિત હતી. તે હંમેશા ગર્લ પાવરમાં વિશ્વાસ રાખતી હતી. જેન્સીએ 5 વર્ષની ઉંમરે કરાટેમાં તેની સફર શરૂ કરી હતી અને 13 વર્ષની ઉંમરે પહોંચ્યા સુધી તે સુધી તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 27 એવોર્ડ મેળવી ચૂકી છે. જેન્સીએ 10 વર્ષની ઉંમરે સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ જીતી હતી. જેન્સીના કાઉન્સિલર કમલેશ સુરતીએ જણાવ્યું કે દરેક બાળકમાં એક યુનિક ગુણવત્તા હોય છે. જરૂર છે તેને પારખવાની અને તેને યોગ્ય દિશા આપવાની. જો સમયની સાથે બાળકની ક્વોલિટી ઓળખીને તેને યોગ્ય દિશા આપવામાં આવે તો તે બાળક જીવનમાં પણ ઘણું બધું
ન ધારેલું જ કરી શકે છે અને મેં જેન્સીમાં એ જુસ્સો જોયો જે કંઈક અલગ કરવા માગતી હતી માટે અમે એની ટ્રેનિંગ શરૂ કરી અને આંખે પાંટા બાંધીને માટીના પેન તોડવાનો કોઈ પણ રેકોર્ડ હતો નહીં સૌ પ્રથમવાર 100 પેનથી શરૂઆત કરી જેન્સી 141 પેન સુધી પહોંચી અને રેકોર્ડ સ્થાપિત કર્યો જેન્સીના કરાટા કોચ પ્રીતેશે જણાવ્યું કે જ્યારે જેન્સી આંખે પાંટા બાંધીને કોઈ પણ પ્રવૃત્તિ કરે છે ત્યારે પોતાની જીભ બહાર કાઢીને જીભ વડે તેની આસપાસની વસ્તુઓને અનુભવે છે અને ખૂબ જ સરળતાથી કાર્ય કરી શકે છે કરાટાની સાથે તેણીએ પોતાના દિમાગને પણ ખૂબ જ વધારે ફોક્સ રાખ્યું છે તે કરાટેની જુદી જુદી ટેકનિકથી આંખે પાંટા બાંધીને હવામાં લટકાવેલી બોટલ્સને ઉડકીને કિક કરી શકે છે જે તેની બાજી બીજા કરાટા શીખતા લોકોથી જુદું પાડે છે વિશાલ રાજપૂત ZSTV અમદાવાદ